નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો તમારું સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે આજે આપણે ચેપ્ટર ફોર તડકો અધમણ ડાંગર જલમલ જે ધોરણ પાંચમાં કેકારવનું ચોથું ચેપ્ટર છે બરાબર ચાલો તો એમાં તડકો અધમણ એટલે કે તડકો કેટલો છે તે તો કે અડધા મણ જેટલો છે જ્યારે ડાંગર જલમલ જલમલ એટલે શું થાય તો કે ચમકવું અથવા તો તેજ બરાબર તો ડાંગર કેવો છે સરસ મજાનો ચમકતો તેજ દેખાય છે અને તડકો કેવો છે અડધા મણ જેટલો છે ચાલો ગાઈએ ગીતિકા પ્રવૃત્તિ નંબર એક તો આ ગીતિકા તમારે ગાવાની છે હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ઓલિયા ફાગણની મીઠી સુગંધ ઝીલવા હે ડુંગરે ડુંગરે કેસરિયો રંગ ઉંચેરા કંઠ ઓલ્યા મીઠી સુગંધ ઝીલવા હે આવડે પાથરિયો પીળો તે રંગ આખે તે વગડે કેવો ઉમંગ હાલો ખેતરના સેઢે પીછા વીણવા હે ઉડે પતંગિયા ફૂલે ફૂલે ગુંજતા ભમરા કેવા ઝૂલે ડાળી મંજરીઓ માંડી છે ફરફરવા વાયુ એ વલ્લરી ડોલતી જાય નવા અંકુરો ઝગમગ થાય હાલો સુખ મેનાનું સંગીત સુણવા ચાલો એની નીચે આપણને આપેલી છે પ્રવૃત્તિ નંબર બે વાંચો અને એના જેવા બીજા વાક્ય બનાવીને બોલો તો પ્રવૃત્તિ નંબર એક તમારે સરસ મજાની થઈ ગઈ હોય તો તમે આ વિડીયોને લાઈક કરી દેજો જેના લીધે અમને ખબર પડે કે સરસ મજાની પ્રવૃત્તિ એક પૂરી થઈ ગઈ આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્ર સાથે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો હવે આપણે નીચેના વાક્ય વાંચીશું અને એના જેવા જ વાક્ય બનાવીએ પહેલું વાક્ય છે મને ચપટીક થાક લાગ્યો છે બીજું એક તો માથે અધમણ ટેન્શન છે ને તેમાં આ પરીક્ષા તો પાંચ ફૂટ પાસે આવી ગઈ ત્રીજું તમે જોક સરસ કહ્યો મને દસ ગ્રામ હસવું આવ્યું મીનાને તો ભઈ દસેક મણ અભિમાન છે હસે તોય માંડ માંડ બે સેન્ટીમીટર પાંચમું કેવડો નિબંધ લખવાનો બહેન પાંચ ફૂટ પાંચસો ગ્રામ પાંચ કિલો કે મારી જીબડી જેટલો છઠ્ઠું જમ્યા પછી બે ચમચી આરામ તો જોઈએ જ તો ચાલો આના જેવા થોડાક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીશું તો બીજા વાક્યમાં જોઈએ આપણે તો પેલું વાક્ય બનાવીએ કૌશિકને બે મીટર ક્રિકેટ રમવાથી કોઠી ભરાય તેટલો આનંદ મળે છે બીજું મારા ભાઈના લગ્નમાં ત્રણ ઇંચ જેટલા નજીક હતા ને મારા દાદા બીમાર પડવાથી ત્રણ મણ ટેન્શન આવી ગયું ત્રીજું મેં આજે ટીવી પર એક પારિવારિક ફિલ્મ જોઈ તો મને દસ ગ્રામ રડવું આવી ગયું ચોથું મયુરીને અડધો મેલી ઘરકામ બાકી રહી ગયું હતું તો પણ શિક્ષકને પાંચ તપેલા જેટલો ગુસ્સો આવ્યો પાંચમો દરરોજ સવારે ત્રીસ વાટકી કસરત કરવી જોઈએ અને છઠ્ઠું તમે દિવસે ભૂતની વાત કરી એટલે રાત્રે મને દસ લીટર બીક લાગી ત્યાર પછી સાતમું વાક્ય મમ્મી આજે કેટલી લાંબી વાર્તા લખો ચાર ફૂટ ચારસો ગ્રામ ચાર કિલો કે પછી મારા પગ જેટલી આઠમો રોહન તો ભાઈ સો તો લાખો સ્મિજાજી છે ઉદાસ થાય તો માંડ માંડ એકાદ સેન્ટીમીટર બરાબર ચાલો આગળ વધીએ પ્રવૃત્તિ નંબર ત્રણ આવી સમસ્યા દૂર કરવાનો એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખો પહેલું આપણા વર્ગમાંથી ધુમાડો કાઢવો છે વીજળી નથી શું કરીશું તો આપણે એના જવાબમાં એક ખરો ઉપાય અને એક રમૂજી ઉપાય લખવાના છે તો પાઇપ મૂકીને બહાર જઈ શોષી લઈશું બંબાવાળાને બોલાવી લઈશું ખરો ઉપાય શું છે તો કે બારી બારણા છે એ આપણે ખોલી નાખવાના છે અને રમૂજી ઉપાય હસવું આવે તેવો ઉપાય કયો તો કે દફ્તરમાં ભરી ભરીને વર્ગમાંથી બહાર મેદાનમાં આપણે ઠાલવીશું બીજું છે મોં કડવું થઈ ગયું છે મીઠું કરવા શું કરીશું તો જીભ અને દાંત નવા લગાવીશું કડવી ચીજોના નામ બદલીને મીઠાઈ પાડી દઈશ બરાબર ખરો ઉપાય શું છે તો કે જે ગળી વસ્તુ હોય ને એ આપણે ખાઈ લઈએ એટલે કડવું મોટું હોય એ મીઠું થઈ જાય રમૂજી ઉપાય શું છે તો કે ડૉક્ટર પાસે જઈને મોં મીઠું કરવાની દવાની ગોળી લઈશું ચાલો ત્રીજું ખૂબ વરસાદ પછી કપડાં ભેજવાળા થઈ ગયા છે ભેજ દૂર કરવા શું કરીશું તો કે તડકાને લઈ આવીશું અને કપડાનું તાપણું કરીશું ખરો ઉપાય શું છે તો કે આપણે કપડાંને તડકાની અંદર સૂકવી દઈશું અને રમૂજી ઉપાય તો કે કપડામાંથી ચુંબક વડે ભેજ ખેંચી લઈશું ચાલો ચોથું ઘરમાં અડધો ટન અંધારું ઘૂસી ગયું છે અંધારું કેવી રીતે ભગાડીશું તો પ્લાસ્ટિકના કોથળામાં ભરી દેવાનું અંધારાને અને બહાર ફેંકી દેવાનું અને મોટો પંખો ચાલુ કરી અને અંધારાને ઉડાડી દેવાનું આ જાય રમૂજી ઉપાય શું છે તો કે આપણે અંધારાને લાકડી વડે મારીએ એટલે ભગાડી દઈશું આપણે બરાબર હવે આપણે જોઈશું પ્રવૃત્તિ નંબર ચાર તમારા ઘરમાં તડકો આવે તો શું કરો છો તરલિકાના ઘરની વાત સાંભળો અને વાંચી સંભળાવો તો અહીં તરલિકાના ઘરની વાત આપેલી છે એનું નામ છે તડકો બરાબર એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ વસંતરાયે હવાથી હલતા બારી પરના પડદાને ઉતારી લીધો પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો આવતોકને ઓરડામાં પડ્યો હવે શું કરવું વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો ન હતો ચામડી માંડી તળ તળવા અને એની સાથે જ દાજુ દાજુ થઈ ગયેલા વસંતરાયે બૂમો પાડવા માંડી કોઈ ઘરમાં છે કે નહીં આ જુઓ અધમણ તડકો આવી પડ્યો છેક મારા ઓરડામાં ઝટ સાવરણી લાવો ને બહાર ફંગોળી દો આવી જ રીતે તમારે આખી વાર્તા છે એ વાંચવાની રહેશે અને ત્યાર પછી એની નીચે થોડાક સવાલના જવાબ આપણે આપીશું તો આપણે વાતચીત કરીએ પહેલું છે તમને ક્યારે ક્યારે હસવું આવ્યું તો આપણે જવાબમાં લખીશું મને વસંતરાય ઘરમાં આવી પડેલા અધમણ તડકાને સાવરણીથી બહાર ફેંકવાનું કહે છે ત્યારે

તરલિકાને ફાયર બ્રિગેડવાળાને માછલા પકડવાની ઝાડ સાથે આવવા માટે ફોન કરવાનું કહે છે તડકાનું નામ સાંભળી ત્રણેય બંબાવાળા દોડતા બોમ્બે જઈ સાયરન વગાડી ભાગે બા ઓરડામાં આવી ત્યારે તરલિકા તેને બારીએ ન જવાની ચેતવણી આપે અને ઓછલાલ વિચારે કે બા તડકા તરફ જાય તો મૃત્યુ પામે ત્યારે હસવું આવ્યું બીજો સવાલ છે આવું સાચો સાચ બને કે પછી આ વાત તરંગી તૂકો કે કલ્પના લાગે છે તો કે આવું સાચે સાચે બનતું નથી આ વાત કેવી છે ખાલી છે અને કલ્પના છે ત્રીજો સવાલ ઘરમાં આવતા બહાર કાઢવાનો પ્રયત્ન કરતા માણસો તમને કેવા લાગ્યા તો કે એ માણસો બધા કેવા છે મૂરખ છે ચોથું તમારા ઘરમાં આવી પડેલા તડકાથી તમારે બચવું જ હોય તો તમે શું શું કરો તો જવાબમાં આપણે લખીશું કે પડદા બંધ કરી દઉં અથવા તો જ્યાં છાયડો હોય ત્યાં જઈને બેસી જાઓ પાંચમું તમારા ઘરમાં તેવું શું બનેલું કે તમારા પડોશીએ મદદ કરવા આવવું પડ્યું હોય તેમણે શી મદદ કરેલી તો કે મારા ઘરમાં એક વાર ગેસનું સિલિન્ડર રેગ્યુલેટર પાસે દીવાની જ્યોતની જેમ સળગવા માંડ્યું હતું ત્યારે મારા પાડોશીએ મદદ કરવા આવવું પડ્યું હતું તેમણે અમને બધાને બીજા રૂમમાં મોકલી ઘઉંના કોથળા વડે સિલિન્ડરના રેગ્યુલર પાસેથી જ્યોત ઓલવી કાઢી હતી છઠ્ઠો સવાલ ઘરમાંથી સાપ ઉંદર ગરોડી વંદો કાઢવા તમે શું કરો તો કે સાપને પકડવા માટે આપણે કોઈ વિશેષ વ્યક્તિની મદદ લઈશું ઉંદર હોય તો એને પાંજરામાં પકડી પકડીશું ગરોળી હોય તો સાવરણી વડે દોડાવી દોડાવીને બહાર કાઢીશું અને વંદાને કપડામાં પકડીને ઘરની બહાર કાઢીશું સાતમું તમે ફાયર બ્રિગેડના માણસોને ક્યાં જોયા છે તેઓ કઈ રીતે ઓળખાઈ જાય અને તેમનું કામ શું છે તો કે મેં ફાયર બ્રિગેડના માણસોને ફાયર સ્ટેશન પાસે રસ્તામાં ફાયર એન્જિનમાં જતા અને આગ લાગી હોય ત્યાં આગ ઓલવતા જોયા છે તેઓ તેમના ગણવેશ પરથી ઓળખાઈ જાય છે તેમનું કામ આગ ઓલવવાનું તથા આગમાં ફસાયેલા લોકોને બચાવવાનું હોય છે આઠમો સવાલ તમારા ઘરમાં મણ કે અધમણ તડકો આવી ચડે તો તમે આવું કરો અને શા માટે તો કે મારા ઘરમાં મણ કે અધમણ તડકો આવી ચડે તો હું ક્યારેય આવું કરું નહીં કારણ કે આવું કરવું શું છે મૂર્ખામી છે આવું કરવાથી તડકો ઘરમાંથી બહાર કાઢી શકાય નહીં તડકો જે રીતે આવે છે તે જ રીતે સમય જતા એ જતો પણ રહે છે ત્યાર પછીની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર પાંચ હા કે ના કહો પહેલું વસંતરાયના ઓરડાની બારી પૂર્વ દિશા તરફ ખુલે છે તો જવાબમાં આપણે લખીશું હા બીજું બીજું તરલિકાનો અવાજ લાઉડ સ્પીકર જેવો મોટો છે તો જવાબમાં આપણે લખીશું હા ત્રીજું વસંતરાય વસંત ઋતુ જેવા આનંદી સ્વભાવના છે તો જવાબ છે ના ચોથું તરલિકાને મમ્મી નથી ગમતી તેથી તરલિકા તેમને બા ડી કહીને બોલાવે છે બરાબર તો એમાં આવશે ના પાંચમું ઓચ્છવલાલ રાજાને કહે છે હું હંમેશા જાગતો જ હોઉં છું તો જવાબ આવશે ના છઠ્ઠું વસંતરાયની ઉંમર વધતા તેઓ સ્વભાવે બાળક જેવા બની ગયા છે તો જવાબમાં આવશે હા સાતમું વસંતરાય ઓછવલાલ જેવા બહાદુર પુરુષો રહેતા હોવાથી તેમના એપાર્ટમેન્ટનું નામ નરસિંહ એપાર્ટમેન્ટ રાખ્યું છે તો જવાબ છે ના આઠમું તરલિકા ભોયતળીએ જ ઊભી રહે છે તો એમાં આપણે જવાબમાં લખીશું ના અધમણ તડકાને જ ગભરાઈને નાસી છૂટે છે તો જવાબમાં આવશે હા દસમો વસંતરાયના ઓરડામાં ઘણો બધો અવાજ થવાથી તેમના પત્નીને લાગે છે કે ઓરડામાં થોડો ખડખડાટ થાય છે તો જવાબમાં આવશે હા અગિયારમો છેવટે તડકો ઘરમાંથી બહાર નીકળી ગયો તો જવાબમાં આપણે લખીશું ના પ્રવૃત્તિ નંબર આગળ આપણે જોઈએ એ પહેલાં તમને ખૂબ જ મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારી શાળાનું નામ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે આવી જ રીતે આગળના બધા જ પાઠનું સોલ્યુશન છે એ કરી લીધું છે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું તમને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કમેન્ટ બોક્સની અંદર આપી દઉં છું બરાબર તો તમે ત્યાંથી સરળતાથી વિડીયો જોઈ શકો છો આગળની પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર છ આ વાર્તા મુજબ કયો અર્થ વધારે બંધ બેસતો લાગે છે વાર્તામાંનું વાક્ય વાંચી અને ખરું કરો બરાબર ચાલો જોઈએ તો દેખા દેવી એટલે શું તો એમાં આવશે દેખાવું તો અહીંયા દેખાવું એની નીચે તમારે ખરું કરવાનું છે ખવું નહીં એટલે શું તો કે સહન ન કરવું ગાભરા થઈ જવું એટલે કેવા થઈ જવું તો ગભરાઈ જવું અણસાર આપવો એટલે શું કરવું તો ઈશારો કરવો ચીંધવું એટલે શું કરવું તો આપણે જવાબમાં લખીશું આંગળીથી બતાવવું ત્યાર પછી પા ભાગ એટલે તો પા ભાગ એટલે કેટલો ભાગ થાય તો કે અડધાનું અડધું અધમણ એટલે કેટલું તો અધમણ એટલે દસ કિલોગ્રામ કારણ કે મણ એટલે વીસ કિલોગ્રામ અડધો મણ તો દસ કિલોગ્રામ ત્યાર પછી દાજવું એટલે શું તો દાજુ એટલે બળી જવું તો ત્યાં આપણે ખરાની નિશાની કરીશું બરાબર ફરીથી તમારે એ ગીતિગા ગાવવાની છે ત્યાર પછી પ્રવૃત્તિ નંબર સાત વાક્ય વાંચો લીટી દોરેલા શબ્દોના અર્થ કૌશમાંથી શોધો અને તેની નીચે લીટી દોરો ચાલો આપણે હવે લીટી દોરવાની છે તો અહીં પહેલું વાક્યમાં લાઈન આપેલી છે અધમણ નીચે તો અધમણ એટલે કેટલા તો કે દસ કિલો બરાબર તો દસ કિલો નીચે આપણે લીઠી કરી દઈએ બીજું એકના એક પૌત્રને દાદી ખૂબ લાડકોળથી ઉછેરતા હતા આડોસ પડોશની કોઈ વ્યક્તિ તેને કશું કહી જાય એ દાદીથી ખમાતું ન હતું હમણાં જ જોયું ને ખમાતું ન હતું એટલે શું થાય તો કે સહન થતું નહીં ત્રીજું ફંગોળી દીધી તો એમાં આપણે જવાબમાં શું લખીશું તો કે ઝડપથી ફેંકી દેવું ચોથું

છેકી નાખો ચાલો તો આપણે વાક્ય મોટેથી બોલીએ પહેલું વાક્ય કચરો હંમેશા કચરા ફેટી પેટીમાં ફેંકવો જોઈએ અથવા તો ફંગોળવો જોઈએ તો ફેંકવો જોઈએ એ યોગ્ય છે તો આપણે ફંગોળવો ઉપર છે લીટી કરી દઈશું એટલે કે છેકી નાખીશું બીજું ચાલુ વાહનમાં બેસવા જતાં ફંગોળાઈ જવાય તો ફેંકાય ઉપર છેકો મારી દો ત્રીજું અમે બધા તો બેન્ચ પર ચઢી ગયા પણ રશ્મિ તે કંઈ ડરે એણે તો કાચીડાને પૂંછડીથી પકડી બારીની બહાર ફેંકી દીધો અથવા તો ફંગોળી દીધો તો આપણે ફેંકી દીધો ઉપર શું કરીશું છેકો મારી દઈશું ત્યાર પછી ચોથું બગડી ગયેલા ફળ અમારે ફેંકી દેવા પડ્યા તો ફંગોળી ઉપર લીટો પાંચમો આઘો રહે હમણાં જ ગેસ બંધ કર્યો છે અડકીશ તો સળગી જઈશ અથવા તો દાજી જઈશ તો ગેસ બંધ છે તો સળગી ના જવાય બરાબર દાજી જવાય એટલે આપણે સળગી જઈશ પર છેકો મારી દઈએ ત્યાર પછી આગળ જોઈએ તો છઠ્ઠું છઠ્ઠું રોટલો હોય કે રોટલી થોડી થોડી વારે ફેરવવી પડે નહીતર તે શું થાય તો કે સળગી જાય બળી જાય કે દાજી જાય બરાબર તો આપણે લખીશું દાજી જાય સાતમું શાળામાંથી મારા ચપ્પલ ભૂલમાં બીજું કોઈક પહેરી ગયું તે દિવસ તો હું દાજતો દાજતો અથવા તો સડકતો લખીશું દાજતો દાજતો એટલે સડકતો સડકતો ઉપર આડો લીટો આઠમો ગમે તેમ કરી ઉંદરને બહાર કાઢો એ જ્યારથી પ્રવેશ્યો છે બધું કાતરી જ ખાય છે બરાબર છે તો પ્રવેશ્યો ઉપર આપણે શું કરી દઈશું આડો લીટો કરી દઈશું ત્યાર પછી ચાર ચોર એક જ ઘરમાં ચોરી કરવા પેઠા પ્રવેશ્યા કે ભરાયા તો આપણે લખીશું પેઠા એટલે પ્રવેશ્યા અને ભરાયા ઉપર છેકો મારી દેવાનો ત્યાર પછી આપણે આગળ વધીએ તો પ્રવૃત્તિ નંબર નવ વાક્ય વાંચો અને સમજો તેની નીચે જે આપેલા વાક્યોમાંથી જેનો અર્થ મળતો હોય તેની આગળ કૌંસમાં ખરાની નિશાની કરો તો આપણે વાક્ય વાંચી અને નીચેના ત્રણ વાક્યમાંથી જોઈશું કે અર્થ બંધ બેસતો છે કે નથી તો પહેલું વાક્ય વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે પોષ મહિનાની મોડી સવારનો આટલો તડકો પણ એમનાથી ખમાતો ન હતો તો પહેલું વાક્ય છે એ ખરું આવશે કારણ કે એમાં શિયાળાનો કુણો તડકો વસંતરાયની ચામડી સહન કરી શકતી ન હતી તો એ વાક્ય સાચું છે ત્યાર પછી આપણે જોઈશું બીજું તો તરલિકાએ હાથે ફાયર બ્રિગેડને ફોન કર્યો ને કહ્યું માછલા પકડવાની મોટી ઝાડ લઈને આવો નરસિંહ એપાર્ટમેન્ટ ટોલ નાકા અમદાવાદ બાવીસ હા ગણેશ બિલ્ડિંગથી બે મિનિટ ને રસ્તે જ છે પણ ઝટ આવો હો ભાઈ આવું એણે કહ્યું તો કયું વાક્ય સાચું છે તો કે તડકાની સમસ્યાને કારણે તરલિકા થોડી ગભરાયેલી હતી ત્યાર પછી ત્રીજું ઓછવલાલને તડકાથી દાજીને ભળથું થઈ ગયેલા એક સાથે અનેક માણસો સાંભળ્યા અને એમણે આંખો મીંચી દીધી બિચારા બહેરા ભાભી આ તલ્લીને પહેણાવવાના કોડ સાથે જશે હે રામ બરાબર કયું વાક્ય સાચું છે

એ આપણે લખીશું તો આ વાક્ય છે એ કોણ બોલે છે તો કે વસંતરાય બોલે છે તરલિકાને કહે છે અને કેવી રીતે કહે છે તો કે ડરથી કહે છે બીજું સાપ સાફને તો કોણ ગણે છે તો તરલિકા કહે છે ઓછવલાલને અને સાહસ સાથે ત્રીજું મને કશું થશે તો નહીં ને તો ઓછવલાલ તરલિકાને કહે છે અને પણ ડરથી ચોથું તમારે પડદો ઉઠાવવાની જરૂર શા માટે પડી તો ઓછવ લાલ ઠપકો આપતા વસંતરાયને કહે છે પાંચમું જટ આવજો હો ભાઈ તરલિકા સલાહ આપે છે કોને ફાયર બ્રિગેડવાળાને ત્યાર પછી છઠ્ઠું બાપુજી તમે જટ પલંગ પર ચડી જાઓ તો આ તરલિકા વસંતરાયને સલાહ આપે છે સાતમું વસંતરાય તમે ખરા છો

તડકો પડ્યો જેને બૂમ પડાઈ ગઈ છે એ ઝડપથી કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો આપણે આનો જવાબ જોઈશું તો એમાં જવાબ આવશે વસંતરાયને એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ તેમણે હવાથી હલતા પડદાને બારી પરથી ઉતાર્યો બીજો સવાલ શું છે તો કે ઓછવલાલ સાણસો મંગાવવાનું કારણ શું સમજ્યા હતા

પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ એમનાથી ખમાતો નથી અને ચામડી તડતડવા માંડતી પાંચમું ફાયર બ્રિગેડવાળા શું શું લઈને આવ્યા તો ફાયર બ્રિગેડવાળા માછલી પકડવાની ઝાડ પાણી છાંટવાની પાઇપ અને ફાયરપ્રૂફ કપડાં લઈને આવ્યા છઠ્ઠું ફાયર બ્રિગેડ આવી પહોંચી છે એ વાતની બધાને કેવી રીતે ખબર પડી તો જવાબમાં લખીશું તો કે લાઈબંબાની સાયરન વાગી એટલે બધાને ખબર પડી ગઈ સાતમું તડકો જોઈને લાય બંબા વાળાઓ શું કર્યું તો કે તડકો જોઈને લાયબંબા વાળાઓ દોડતા બંબે જઈ સાયરન વગાડતા વગાડતા નાસી ગયા એટલે કે ભાગી ગયા આઠમું આપણે જોઈએ તો તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે શું કર્યું તો તરલિકાએ તેની બાને તડકાથી ચેતવવા માટે ભયાનક ચીઝ સાથે કહ્યું બાબા ત્યાં બારીએ ના જતી નવમો તમને સૌથી સાહસિક પાત્ર કોણ લાગ્યું અને કેમ તો કે મને સૌથી સાહસિક પાત્ર તરલિકા લાગી કેમ કે ઓછવલાલે તેને નાગદાદા દેખાયાનું પૂછતા તે કહે છે સાફને તો ગણતી જ નથી એણે તો પૂંછડી પકડીને દૂર ફેંકી દઉં આ ઉપરાંત તે વસંતરાય ઓછવલાલ અને તેની માતાને તડકાથી બચવા અંગે સલાહ સૂચન કરે છે તેણી ફાયર બ્રિગેડને ફોન પણ કરે છે આ બધા જ સવાલના જવાબ તમારે ત્રણ વાર તડકો આવ્યો તડકો આવ્યો તડકો આવ્યો એવી રીતે બૂમ પાડીને આપવાના છે ત્યાર પછી આગળ આપણે વધીએ તો પ્રવૃત્તિ નંબર બાર વાક્યોને વાર્તાની ઘટના મુજબ ક્રમ આપવાનો છે અને દરેક વાક્ય વાંચીને જેટલું હસવું આવે એટલા હિની સંખ્યા અંગ્રેજી શબ્દમાં લખો તો ચાલો આપણને અહીં એક ઉદાહરણ આપેલું છે ઓરડામાં અધમણ તડકો જોઈ વસંતરાય ડરી ગયા તો તમને કેટલી વાર હસવું આવ્યું તો કે ત્રણ વાર તો આપણે અંગ્રેજીમાં લખીશું થ્રી ટી એચ આર ડબલ ઇ ત્યાર પછીનું બીજું વાક્ય આપણે જોઈએ તો તરલિકાએ વસંતરાયને પલંગ પર ચઢી જવાની સલાહ આપી બરાબર તો આ સાંભળી અને તમને કેટલી વાર હસવું આવ્યું તો કે બે વાર તો આપણે લખીશું ટી ડબલ્યુ ઓ ટુ ત્યાર પછી આગળ વધીએ તો ત્રીજું વાક્ય ઓછવલાલને લાગ્યું કે આટલો બધો તડકો પડવા પકડવા તો ફાયર બ્રિગેડ બોલાવી જ પડે તો આમાં તમને કેટલી વાર હસવું આવ્યું તો કે જેને ત્રણ વાર આવે ત્રણ વાર લખે બે વાર આવે બે વાર લખે જેને પાંચ વાર આવે પાંચ વાર બરાબર તો અહીં ત્રણ વાર હસવું આવ્યું હોય તો ઉપરની જેમ જ લખવું બરાબર ત્યાર પછી ચોથું વાક્ય આ હતું ત્રીજું અને આ બીજું ચોથું વાક્ય જોઈએ ફાયર બ્રિગેડના માણસો તડકાથી ડરીને ભાગી ગયા તો આમાં તો ખૂબ જ હસવું આવ્યું તો આપણને જો ચાર વાર હસવું આવે તો આપણે અહીં લખી દઈશું ફોર એફ ઓયુ આર ત્યાર પછી છેલ્લું વાક્ય પાંચમું તરલિકાના બાઈ આખી વાત પર પડદો પાડી દીધો તો આપણને એકવાર હસવું આવે તો આપણે લખી દેવાનું ઓ એન ઈ વન તમે એ પ્રવૃત્તિનું સોલ્યુશન સ્ક્રીન પર જોઈ શકો છો આવી રીતે તમારે લખવાના છે અને અહીં તમારે

આડોશી પડોશી ગમે અને પૂછી અને પછી તમારે આ પ્રવૃત્તિ કરવાની છે ચાલો જોઈએ કારતકનો તડકો મીઠો લાગે માક્ષરનો મીઠો પોષનો કૂણો મહાનો હૂંફાળો ફાગણ મહિનાનો ઓતરાચિત્રા અને ચૈત્રનો આકરો લાગે વૈશાખનો ધોમધખતો જેઠનો કાળઝાળ અષાઢનો મીઠો શ્રાવણનો કૂણો ભાદરવાનો આકરો અને આ સોનો હું ફાળો લાગે તો સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવે છે ને તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે શેર કરી દેજો આવી જ રીતે તમામ પ્રવૃત્તિ કરવા માટે સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તમારે કયા વિડીયોની જરૂર છે એ અમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કમેન્ટ બોક્સની અંદર જણાવજો તમારે જે વિડીયોની જરૂર છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું ચાલો આપણે આગળ વધીએ પ્રવૃત્તિ નંબર ચૌદ આ વાર્તા બીજી કઈ કઈ રીતે કહી શકાય તે લખો તો એક વખતની વાત છે એવું થાય છે કે હવે એવું થશે કે બરાબર છે તો અહીંયા વર્તમાન કાળ છે અહીં ભૂતકાળ નહીં ભવિષ્યકાળ તો ચાલો આપણે વાર્તા બનાવીએ તો એક વખતની વાત છે એટલે કે ભૂતકાળ તરીકે આપણે લખીએ તો એક ઘરડા ઉંદરે કહ્યું બિલાડીના ગળે ઘંટ બાંધીએ બીજા ઉંદરે કહ્યું તેના કરતાં ઝાંઝર વધારે સારું રહેશે ઉંદરડીઓ સ્પ્રિંગવાળું ઝાંઝર શોધી લાવી અને બા બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંઝર મૂકી દીધું બિલાડીના પગમાં ઝાંઝર પહેરાઈ ગયું એ દિવસથી પૃથ્વી પરથી બિલાડીની સંખ્યા ઓછી થઈ ગઈ અને ઉંદરની વસ્તી ખૂબ વધી ગઈ પછી એવું થશે કે શું થશે તો આપણે લખીએ એક ઘરડો ઉંદર ભવિષ્યમાં કહેશે કે બિલાડીના ગળે ઘંટ બાંધીશું બીજો ઉંદર કહેશે તેના કરતાં ઝાંઝર વધારે સારું રહેશે ઉંદરડીઓ સ્પ્રિંગવાળું ઝાંઝર શોધી લાવશે અને બિલાડીની ફરવાની જગ્યાએ ઝાંઝર મૂકી દેશે બિલાડીના પગમાં ઝાંઝર પહેરાઈ જશે એ દિવસથી પૃથ્વી પરથી બિલાડીઓની સંખ્યા ઓછી થઈ જશે અને ઉંદરની વસ્તી ખૂબ વધી જશે ત્યાર પછી આપણને હવે એવું થશે એ આપેલું છે પણ ભૂતકાળ અને વર્તમાનકાળ આપેલો નથી તો આપણે આ પેરેગ્રાફ પરથી બાકીના બંને પેરેગ્રાફ બનાવવાના છે તો ચાલો બનાવીએ ફિયોનાના પપ્પા દાદા માટે સાંભળવાનું મશીન લાવ્યા તે પછી દાદા ફિયોનાની બધી વાત સાંભળી શક્યા દાદા ફિયોનાના તકલીફ સમજી ગયા તેમણે ફિયોનાના દાદી અને મમ્મીને તેમનું વર્તન સુધારવા કહ્યું તેથી તેમને આયાની જરૂર રહેતી નહીં ફિયોના તેથી ઉદાસ રહેતી નથી તેથી તે ખુશખુશાલ રહેતી પછી એવું થાય છે કે એનું સોલ્યુશન અહીં આપેલું છે એ તમારે જોઈને કરી લેવાનું ત્યાર પછી આપણને કહ્યું છે વાક્યો ધ્યાનથી વાંચો અને ક્રિયા દર્શાવતા શબ્દના બે ભાગ ઓળખાવો આ છે પ્રવૃત્તિ નંબર પંદર ચાલો તો આપણે આનું સોલ્યુશન કરીએ તો આપણે ધ્યાનથી વાક્ય પહેલાં તો વાંચીશું અને ક્રિયા દર્શાવતા જે શબ્દ છે એના બે ભાગ ઓળખાવીશું તો કાગડો ઝાડ પરથી ઉડ્યો અને બીજું છે કાગડો ઝાડ પરથી ઉડી ગયો બરાબર તો અહીં ક્રિયાપદ ઉડ્યો છે અને ક્રિયા શું થાય છે તો કે ઉડવાની ક્રિયા થાય છે ઉડી ગયો એ ત્યાં પણ ઉડવાની ક્રિયા થશે બીજું પવનથી ડાળી ભાંગશે તો ભાંગશે એ શું છે તો કે ક્રિયાપદ છે અને ભાંગી પડી એ પણ ક્રિયાપદ છે ક્રિયા કઈ થાય છે ભાંગવાની અને પડી એટલે પડવાની પણ ક્રિયા થશે ઉડી ગયો એટલે જવાની પણ ક્રિયા થશે ત્રીજું જોઈએ રોહિતે ફટાકડા ફોડ્યા અને ફોડી નાખ્યા તો અહીં પહેલાં તો ફોડવાની ક્રિયા થશે અને ત્યાર પછી ફોડવાની પણ અને નાખવાની પણ સાથે થશે ચોથું મમ્મી નયના માટે સાયકલ લાવી તો લાવી એટલે લાવવાની ક્રિયા થઈ લાવી આપી એટલે લાવવાની પણ અને આપવાની પણ ક્રિયા સાથે થઈ ત્યાર પછી પાંચમું પરાગલેશન લખશે તો લક્ષ્યમાં લખવાની ક્રિયા થશે અને લખી બતાવશે એટલે લખશે પણ અને બતાવશે પણ છઠ્ઠું મારા માટે કેરી લાવશો કે લાવી રાખશો તો લાવશોમાં ખાલી લાવવાની જ ક્રિયા થશે જ્યારે લાવી રાક્ષોમાં લાવવાની સાથે સાથે રાખવાની પણ ક્રિયા થશે પૈસા આપો અથવા તો આપી રાખો તો આપોમાં ખાલી આપવાની જ ક્રિયા થશે જ્યારે આપી રાખોમાં આપવાની અને રાખવાની ક્રિયા સાથે થશે આઠમો વાત વાતમાં છેલ્લા વાક્યે આવ્યા આવ્યા અને આવી પહોંચ્યા તો આવ્યામાં આવવાની જ્યારે આવી પહોંચ્યામાં આવવાની સાથે સાથે પહોંચવાની પણ ક્રિયા થાય છે તો આ હતી આપણી પ્રવૃત્તિ નંબર પંદર તો આવી જ રીતે તમામ વિડીયો જોવા છે ને તો ઝડપથી સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્ર સાથે જરૂરથી શેર કરજો કમેન્ટ બોક્સમાં જણાવો કે તમારે કયા કયા વિડીયોના સોલ્યુશનની જરૂર છે તમારી શાળાનું નામ તથા તમારું નામ અમને કમેન્ટ બોક્સમાં જણાવો તમને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો આ વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હવે પ્રવૃત્તિ નંબર સોળથી આપણે આવતા વિડીયોની અંદર જોઈશું